ઈચ્છા હોય એ પૂછે. નિશો ચડ્યો છે અને જૈવલી એ પ્રશ્ન પૂછ્યો, એટલો સરસ પ્રશ્ન છે, આજે વિજ્ઞાન સાથે એનો મેળ થઈ જાય એવો પ્રશ્ન છે. કથમ પંચમ્યામ આહુતા વાપહ પુરુષ વચસો ભવંતી ઇતિ જાનાસી. પાંચમી આહુતિમાં હોમાયેલું પાણીનું ટીપું પુરુષનો આકાર ધારણ કરે છે એ કેવી રીતે ધારણ કરે છે તમે જાણો છો? પહેલી આહુતિ કઈ, બીજી કઈ, ત્રીજી કઈ, ચોથી કઈ? પંચમ્યામ આહુતા વાપહ કથમ પુરુષ વચસો ભવંતી. એક પાણીનો બિંદુ છે આખા પુરુષનો આકાર ધારણ કરે છે, કેવી રીતે ધારણ કરે છે? અને પેલાને તો થયું કે આ તો કઈ આવડતું જ નથી, આ તો કે આ કોર્સ બહારનું આવી ગયું. ઘણા વિદ્યાર્થીઓ નથી કહેતા હોતા કે આ બધું આ તો કોર્સમાં હતું જ ને, તો કોર્સ બહારનું આવી ગયું. ઉત્તર ના આવડ્યું. એક બહુ સરસ ભજન છે, ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામ જીસો, ગર્વ કિયો સોઈ નર હાર્યો, જેણે અહંકાર કર્યો એ હાર્યો. હવે જવાબ ના આવડ્યો. એક બીજી વાત, જૈવલી છે ને એ મહાન છે, ખાનદાન છે, અને ખાનદાનીનો એક અર્થ એવો છે પરાજિત માણસની પ્રતિષ્ઠાને સાચવી લે, એનો ફજેતો ના કરે, એનો હોબાળો ના કરે. જાણ્યું કે આને આ જવાબ આવતો નથી, આટલી મોટી સભા છે અને આ સભામાં પંડિત ઝાંખો પડી ગયો, અને કોઈને ઝાંખા પાડવા એ આપણું કામ નહીં. કઈ વાંધો નહીં મહારાજ, જો તમે કહો તો હું તમને બીજો પ્રશ્ન પૂછું. એટલે જૈવીની રીતે બીજા પ્રશ્નનો જવાબ આવડવાનો જ છે, જરૂર આવડવાનો છે. આપું છો એમ કે આ બીજો પ્રશ્ન જો આવડે તો પછી બાધી મુઠ્ઠી લાખ ની રહી જાય. બીજો પ્રશ્ન કે પૂછો. અને બીજો પ્રશ્ન એમણે પૂછ્યો, જે લોકો ધૂમ માર્ગ અને અર્ચી માર્ગ એટલે પરલોકના બે ભેદ સ્વર્ગ અને મોક્ષ એનું જંકશન જાણો છો, જ્યાંથી એ બે માર્ગો જુદા પડે છે, અહીંથી એક સાથે ચાલે ને પછી બે માર્ગો જુદા પડી જાય છે, એની એક્ઝિટ જાણો છો? અહીં તો એક્ઝિટ હોય ને, એ ક્યાંથી જુદો માર્ગ પડે છે જાણો છો? કોર્સ બહારનું આવી ગયું, આ એ ભણતર બહારનું આવી ગયું. જવાબ ના આવડ્યો. ચાલો ત્યારે ત્રીજો પ્રશ્ન પૂછો. જૈવલી ઈચ્છે છે કે કઈ કરતા ગમે તેમ કરીને આને જો જવાબ આવડે તો આટલી બધી સભામાં એનું માન રહી જાય, સચવાઈ જાય. તો ચાલો હું ત્રીજો પ્રશ્ન પૂછું. તો કે પૂછો, કથમ અસૌ લોકો ન સંપૂર્યતે. તો પેલા બે લોક છે એમાં નરકમાં તો સીટો ભરેલી જોવાય છે, જયારે જુઓ ત્યારે એક સીટ ખાલી જ નથી હોતી, એમાં માણસો જનારા વધારે અને ત્યાં સીટો થોડી છે. અને સ્વર્ગ લોકમાં છે ને સીટો ખાલી જ હોય છે, એક બે માણસો બેઠા હોય, બાકી બધું વેકેન્સી વેકેન્સી એવું લખે છે ને હોટેલ વાળા, સાંજ પડે એટલે પેલી લાઈટમાં એવું લખી નાખે, એમ બધું વેકેન્સી જ વેકેન્સી છે. સ્વર્ગ કેમ ઉભરી નથી જતું ને નરક કેમ ઉભરી જાય છે, એનું શું કારણ છે? જવાબ ના આવડ્યો. ચાલો તારે ચોથો પ્રશ્ન પૂછું. તો કે પૂછો. અને જેમ જેમ જવાબ નથી આવડતો એમ એમ પેલો માણસ છે ને એ અંદરથી મરતો જાય છે. માણસ છે એ અહંકારી માણસ જ્યારે અહંકારને ઠેસ વાગે ત્યારે અંદરથી મરવા લાગે. ચાલો ચોથો પ્રશ્ન પૂછું. પૂછો. જે લોકો ઘરમાં રહે, ધંધો કરે, બાળ બચ્ચા વાળા હોય, નોકરી કરે, એવા બધા છોકરા ભણાવે, છોકરાને સ્કૂલે બધું કરે, એવા માણસો ઘરમાં રહીને પણ પોતાના આત્માનું કલ્યાણ કરી શકે એવો રસ્તો તમે જાણો છો? એ આવડતું નથી. આજે બધું બહારનું જ બહારનું આવ્યા કરે છે. ચાલો ત્યારે હવે છેલ્લો પાંચમો પ્રશ્ન પૂછી દઉં. કે પૂછો. તો જે લોકોએ ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો અને અરણ્યમાં જઈને એકલા રહેવા લાગ્યા, એમના આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એ રસ્તો તમે જાણો છો?
હા એ જવાબ નથી આવડતો. બસ પાંચ પ્રશ્નો અને પાંચે પ્રશ્નોમાંથી એકનો જવાબ ના આવડ્યો. આ ભાઈની અંદર એટલી મોટી નર્વસતા આવી ગઈ, એટલી મોટી ઉભો ના થઈ શકે, ડિપ્રેશન કહેવાય, સતત નિરાશા, એમાંથી ડિપ્રેશન. અને આજે બહુ મોટો રોગ ઉભો થઈ ગયો છે ડિપ્રેશનનો. બસ માણસ જયારે જુઓ ત્યારે અંદરથી મરેલો મરેલો મરેલો. પત્ની પ્રત્યેથી ડિપ્રેશન થયું છે, મોટેલ ધંધો નથી ચાલતો એનું ડિપ્રેશન થયું છે, છોકરાઓ પ્રત્યેથી ડિપ્રેશન થયું છે, ચારે તરફથી ડિપ્રેશન થયું છે. અને આ માણસ તો અંદરથી મરી ગયો છે. હવે ચાલી નથી શકતો, બોલવાનું મન નથી થતું, ખાવાનું મન નથી થતું. તમે જોજો એના ઉપર દયા કરવી જોઈએ. એનો એક રસ્તો છે, અને એ રસ્તો છે એને હિંમત આપવી. આ મરેલા માણસને જો જીવાડવો હોય તેને આશ્વાસન આપવું, એને હિંમત આપવી. હવે ડિપ્રેશનમાં વધારે ડિપ્રેશન કરવું એ બરાબર નહીં. અને આને તો એકદમ ડિપ્રેશન થઈ ગયું. એક બીજી વાત યાદ રાખજો, કેટલાકના જીવન છે ને એ ફૂટબોલના દડા જેવા હોય. આવડો મોટો દડો હોય, લોકો નહીં રમતા હોય છે, જરાક કરો તો ઉછળે કૂદે, હવા ભરી છે અંદર. પણ જો એક સોયનું પંચર પડ્યું તો લાબરા જેવો, એક સોયનું જો કાણું પડી ગયું, હવે એમાંથી હવા નીકળી જાય પછી એ દડાનું વ્યક્તિત્વ કેવું રહે વિચાર કરો. ઘણા માણસોનું વ્યક્તિત્વ આવું હોય ફૂટબોલના દડા જેવું, આમ બરાબર ટાઈટ હોય, ઉછળ કૂદ કરતા હોય આમ. પણ જો એક સોય અડી જાય, એક આઘાત લાગે, એક ડિપ્રેશન આવે, લાબરા જેવા, બસ ચામડું જાણે પડ્યું હોય એવું, હવે લાત મારો તો કૂદે નહીં, કશું જ ના થાય. આવા વ્યક્તિત્વ છે એ બહુ જલ્દી ઉછળ કૂદ કરતા હોય છે ને બહુ જલ્દી મરી જતા હોય છે. એવા વ્યક્તિત્વ હોય છે કે હવા ભરાયેલી હોય છતાં મધ્યમાં રહે, અને કદાચ પંચર પડી જાય તો પણ એના વ્યક્તિત્વને વાંધો ના આવે, એના વ્યક્તિત્વને આંચ ના આવે. આ માણસને તો એટલી હવા ભરાયેલી, એટલી હવા ભરાયેલી, ને આજ સુધી 12 વર્ષથી ઉછળ કૂદ કરતો હતો, પણ એક જૈવલીએ એક નાની સરખી સોય અડાડી પંચર પડી ગયું, ખલાસ લાબરા જેવો થઈ ગયો, જેમ તેમ ઉભો થયો. અરુ હવે જઈશું જઈશું કરીને ચાલ્યો, પણ પગમાં હિંમત નહીં ચાલવાની. આમ ઢસડતો ઢસડતો ઢસડતો. નિરાશા છે ને બહુ દુઃખદાયી છે. હિમાલયનો ભાર ઊંચકવો સારો, પણ નિરાશાનો ભાર ઊંચકવો બહુ કઠિન છે. જો માથા ઉપર નિરાશા, સતત નિરાશા, અરે મહારાજ જમીન જજો, હવે શું ભૂખ ક્યાં લાગે, હવે ભૂખ તો મરી ગઈ. જેમ તેમ પગ ઘસડતો ઘસડતો ગયો, પોતાનું ગામ આવ્યો. ગામ આવ્યું એટલે બળેલી દોરડી હોય ને તો એ પાછી હતી એવી ને, એવું કહે ને કે દોરડી બળે પણ એનો વળ જાય. વળી પાછું યાદ આવી ગયું કે આ મારો બાપુ, અને એણે મને આવું કહેલું, હવે મારે એના સાથે શાસ્ત્રાર્થ કરવો છે, એને હરાવવો છે, કારણ કે મારું લોહી પી ગયા હતા. એમ ના કે એના એને એના કારણે હું ભણી શક્યો, ભલું થજો એમનું. અને અમારે નીતિકારે લખ્યું છે કે માં છે ને એ લડે, બાપ લડે, ઝઘડે, કોઈ વાર હાથ પણ ઉપાડે, પણ એના હૃદયમાં તો આશીર્વાદ જ હોય. એ છોકરાનું ભૂંડું ના ઈચ્છે, એ તો છોકરાનું ભલું ઈચ્છતા હોય. ગયો તો ખરો ઘરમાં, બાપને તો આનંદ આનંદ થઈ ગયો, મારો છોકરો ભણીને આવ્યો ભણીને આવ્યો ભણીને આવ્યો. એની મા, એનો બાપ, બધા કેટલા હરખ ઘેલા થઈ ગયેલા. પણ આ માણસ છાતી કાઢી સડસડાટ ઘરમાં બેસી ગયો, કોઈને પગે ના લાગ્યો, કોઈને હાથ ના જોડ્યા. માણસને આઘાત લાગે. આ અમેરિકન પ્રજા પાસેથી એક શીખવાનું છે. સવારે થેન્ક યુ બોલે ને, પેલા ટોલ લેનારો હોય આખો દિવસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ, તમે એને ડોલર આપો એટલે થેન્ક યુ, હેપી ડે, થેન્ક યુ. આપણે કોઈ થેન્ક યુ બોલતા નથી, અને અહીં આવીને શીખતા નથી પાછા. હવે તમે આટલા વર્ષથી અહીં રહો છો, હવે તો આવું બોલતા શીખો. મને કે આપણી સંસ્કૃતિ ભૂલાવી ના જોઈએ એમ કે, એટલે આ સંસ્કૃતિ ના કહેવાય,
અસભ્યતા કહેવાય. પેલો તરત જ સોરી કહેશે, તમને પગ અડી ગયો હોય કે એને વચ્ચેથી જવું હોય તો એક્સક્યુઝ મી કહેશે. આ બધા કેટલાય શબ્દો સવારથી સાંજ સુધી વપરાય અને એના કારણે ઝઘડા નથી થતા. એના કારણે આ પ્રજામાં બહુ ઝઘડા નથી થતા. આપણે કોઈને ઠોકર મારીને આગળ ચાલ્યા એટલે પેલાનો ગુસ્સો આવે, બાયો ચડાવે, પણ તમે પાછા વળીને કહી દો ભાઈ માફ કરજો મારી ભૂલ થઈ ગઈ, તેનો ગુસ્સો શાંત થાય કે ના થાય. એને ગુસ્સો ચડે એના પહેલા કહી દેવાનું માફ કરજો ભાઈ મારાથી જરા પગ અડી ગયો. પણ આપણે તો એમને એમ જાય એટલે પેલો કે ઉભો રહે તારે અને રજનું ગજ થઈ જાય. પછી આ બધું શીખવા જેવું છે. સવારના પોરમાં એક જ ઘરમાં માણસો રહેતા હોય અને જો જય શ્રી કૃષ્ણ ના બોલે અને મોઢું ચડાવેલું રાખે તો એમ થયા કરે કે આને કંઈ ખોટું લાગ્યું હશે, કંઈ દુઃખ છે, આપણા ઉપર આનો ભાવ નથી. પણ પહેલા જ હસતા હસતા કહી દેવાનું જય શ્રી કૃષ્ણ, જે બોલતા હોય તમને, જે સારું લાગતું હોય. એટલે આખો દિવસ તમારો સુધરી ગયો, થઈ ગયું ના બરાબર ક્લિયર છે. અને પેલું તો એમ થઈ જાય કે અક્લિયર છે, બરાબર નથી, આજે કંઈક બગડ્યું છે. એક શબ્દ બોલવાથી કેટલો આખો દિવસ સુધરી જાય છે. ને હેપી ડે બોલે ને ફલાણું બોલે ને તારી યાત્રા સારી થાય ને તારું ફલાણું આમ થાય ને, એ આપણે આમના પાસેથી શીખવા જેવું છે. આ છોકરો તો સડસડાટ ઘરમાં પેસી ગયો એટલે બાપને દુઃખ થયું, આઘાત લાગ્યો કે મારો છોકરો આટલું ભણીને આવ્યો અને એને એટલો સંસ્કાર નથી કે પિતાને પગે લાગવું જોઈએ, માતાને પગે લાગવું જોઈએ. પણ અમારે ત્યાં એક બીજી પદ્ધતિ છે. ગુરુ છે ને એ શિષ્યને બધી વિદ્યા આપે, બધી વિદ્યા આપે, પણ જો શિષ્ય ભવિષ્યમાં ભસ્માસુર થાય તો પોતાના રક્ષણ માટે એક વિદ્યા બાકી રાખવાની. બાપ છે ને બધી મિલકત આપી દે છોકરાને, બધી આપી દે, લે બેટા તારી છે ને તારે ભોગવવાની છે. પણ છોકરો જો ભસ્માસુર થયો તો વૃદ્ધાવસ્થામાં ભીખ માગતો કરી દેશે. એટલે બાપ જો ડાયો હોય ને તો ચોટી હાથમાં રાખે, પછી બાકી બધું આપે પણ સહી કરવાનું હાથમાં રાખે. એટલે શું કે પેલો ભસ્માસુર થાય નહીં, થાય તો આપણા હાથમાં ચોટી રહે. મેં એવા ઘણા ડોહાઓ જોયા છે, ડોશીઓ જોઈ છે. અરે હું તમને શું વાત કરું, દેશમાં ઘણા સાધુઓ પ્રવચનો વગેરે કરતા હોય, એકાદ એકલી ડોશી વિધવા હોય, મિલકત હોય, ચાલો માજી એક હરદ્વારમાં રહેજો, આપણા આશ્રમમાં બધી સગવડ છે કરી, અને ડોશી પણ કે મારે કોઈ આગળ પાછળ ખાનાર નથી, બધી મિલકત લખી આપે અને પછી જઈને આશ્રમમાં રહે અને મહિનો બે મહિના તો સરખી રીતે રાખે અને પછી એની કોઈ કોડીની કિંમત રહે અને પાછલી જિંદગી દુઃખી દુઃખી થાય. હવે શું, હવે તો લખી આપ્યું બધું, કદી આવું ના કરશો, કદી આવું ના કરશો. તમે આપો, ખુશીથી આપો, ના નથી, પણ તમારી રક્ષાની વ્યવસ્થા કરીને આપો. સારામાં સારો માણસ પણ કાલે બગડી જતો હોય છે, કોઈનો ભરોસો ના કરી શકાય. એટલે એક વિદ્યા એવી રાખવાની કે જેથી કદાચ કઈ મુસીબત આવે તો એને પહોંચી શકાય. એક રાજા અને રાજાના ને પહેલવાનો ઉપર બહુ શોખ, કુસ્તી લડાવે એટલે એના અખાડામાં બધા પહેલવાની શીખે. અને એક પહેલવાનોનો જે ગુરુ બધાને શીખવાડનારો, એ શીખવાડતો 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 વૃદ્ધ થઈ ગયેલો, પણ વિદ્યા બધી આવડે પણ વૃદ્ધ થઈ ગયેલો. હવે એના હાથ નીચે શીખેલો એક જુવાન છોકરો, એને ચેલેન્જ કરી દીધી રાજસભામાં કે રાજ પહેલવાન હું થઈશ, નહીં તો મારા સાથે કુસ્તી કરે, કુસ્તી કરે, નહીં તો હું રાજ પહેલવાન થઈશ. એટલે ડોહાએ વિચાર કર્યો કે પહેલવાન, અરે રે, આને મેં શીખવાડ્યું, બધી વિદ્યા શીખવાડી, બધા દાવપેચ શીખવાડ્યા, ના ભાઈ મારા સામે મને દાવપેચ તો આવડે છે પણ એના તો જુવાન શરીર છે, એનામાં જે બળ છે મારામાં તો છે નહીં, પણ હવે શું કરવું, ભાગી જવું, રોવા બેસવું? નહીં. એણે રાજાને કહ્યું કે હું લડવા તૈયાર છું પણ એક મહિનાની મુદત આપો, એક મહિના પછી. અને શું કર્યું કે લુહાર પાસે ગયો અને બીજું કે અમારી લડાઈ છે એ તલવારની લડાઈ થશે, હા બરાબર. તે લુહાર પાસે ગયો અને આ ડોસો અને લુહારને જઈને કહ્યું કે એક કામ કરો, 40 હાથ લાંબુ મને મ્યાન બનાવી આપો. તલવાર રાખવાનું મ્યાન હોય ને, 40 હાથ લાંબુ, પણ એક શરત, વાત ફૂટવી ના જોઈએ, વાત આગળ ના જવી જોઈએ.
અને એક નિયમ છે, જ્યાં તમે કોઈને એમ કહો કે આ વાત આગળ ના જવી જોઈએ એટલે તરત જ એને પાક્કું આવે. નાખો તો કઈ નહીં, પણ જરા કેટલું કહો જો આ ખાનગી વાત છે ને બીજા કોઈની પાસે જવી જોઈએ, તરત જ એને પાંખો આવી. એટલે આ લુહારે તો 40 હાથનું લાંબુ મ્યાન બનાવવા માંડ્યું ને એ વાત ઉડી, ઉડતી ઉડતી પેલાના પાસે ગઈ. કોની પાસે? પેલો જે જુવાન પહેલવાન લડવાનો હતો ને એની પાસે ગઈ. એને ખબર પડી ગઈ કે હા હવે આ મહિનાની મુદત કેમ માગી, મને ખબર પડી. એટલે એને પણ 40 હાથની તલવાર બનાવી. મહિનો પૂરો થયો, આખા નગરને એમ કે શું થશે શું થશે, કેવી લડાઈ થશે, બધું ભરાયું છે. અને 40-40 હાથના તલવારો લઈને બે સામ સામે ઉભા છે. ત્યાં રાજાને નવી કે આવી લાંબી તલવાર તો કોઈ દાડો જોઈ જ નથી ને, આ શું થવાનું છે? એક બે ને ત્રણ કહ્યું ને એ ડોસાએ શું કરેલું કે મ્યાન 40 હાથનું અને તલવાર બે હાથની, અંદર તલવાર બે હાથની જ રાખેલી. અને પેલાએ શું કરેલું કે મ્યાન 40 હાથનું અને તલવારે 40 હાથની. એટલે પેલાએ તો ફટ દઈને ખેંચી, બે હાથ તો બહાર નીકળી આવી. હવે પેલાને 40 હાથ ખેંચતા કેટલો વાર લાગે? આમ ખેંચે તો મૂઠો આમ જાય, પછી વરી પાછું ખેંચે, વરી પાછું ખેંચે, વરી પાછું ખેંચે. અરે પેલો ત્યાં સુધી તમે જઈને એની છાતી ઉપર ચડી બેઠો, હરાવી દીધો. બેટા મને ખબર હતી કે તું ભસ્માસુર થવાનો છે, અને એટલે આટલી વિદ્યા મેં બાકી રાખેલી મારવા મારા બચાવ માટે. જો આટલી વિદ્યા મેં ના બાકી રાખી હોત તો આજ મારે મરવાના દિવસ થયા હોત. મેં આટલા માટે તને વિદ્યા ભણાવી. એટલે એક વિદ્યા બાકી રાખજો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કોઈ વાર કદાચ આવું પડે તો આપણે 40 હાથનું મ્યાન ને બે હાથની તલવાર. પેલો ડોસો સમજી ગયો કે આ છોકરો છે એ અહંકારી થઈને આવ્યો છે, વિદ્યા ભણ્યો પણ અહંકારી થઈને આવ્યો છે. એટલે તરત જ પ્રશ્ન પૂછ્યો, બેટા તું તો બહુ ભણ્યો કે બધું ભણ્યો એમ, કે કશું બાકી નથી રાખ્યું, તમારા કરતા તો કેટલું વધારે ભણ્યો છે, અને તમારી બોલતી બંધ કરવા માટે આવ્યો છે. કઈ વાંધો નહીં બેટા, એક પ્રશ્ન પૂછું તને, પૂછો એમ કે. એકેન વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતિ ઇતિ જાનાસી. એકને જાણવાથી બધું જણાઈ જાય એવી વિદ્યા તું ભણ્યો છે? અને ઢીલો થઈ ગયો કે હા આ તો બહારનું આવ્યું એમ. ઘણી વાર પહેલો પુરુષાર્થ સામા માણસને ઢીલો કરવામાં, એકવાર એ ઢીલો થઈ જાય પછી કામમાં આવી જશે. બળદ કે ઘોડું બહુ તોફાની હોય અને પકડમાં ના રહેતું હોય તો એકવાર એને ઢીલો કરી નાખો, બસ પછી એ તમારું. અને જો એ ઢીલું ના કરી શક્યા તો એ આખી જિંદગી તમને બળદ કે ઘોડું પજવશે. આ ખાલી બળદ ને ઘોડાની જ વાત ના સમજતા હો, આગળની વાત સમજી ગયા ને? આમ તો બધા ડાયા છે એટલે કઈ કેવું પડે એવું. એટલે પેલો તો ના કે, અને પછી પગમાં પડ્યો, તરત જ પગમાં પડ્યો. ઓ બાપુ મને આ જવાબ નથી આવડતો. કઈ વાંધો નહીં બેટા, હું તને બધું સમજાવીશ, તું ચિંતા ના કર. અને ત્યાં તો પેલા છોકરાએ કહ્યું કે અરે આજ તો મને જૈવલી મળ્યો, દુષ્ટ ક્ષત્રિય, અને એણે મને પ્રશ્ન પૂછ્યા અને મારાથી એક જવાબ ના અપાય. આ પાંચ પ્રશ્નો, એ પાંચે પાંચ કઈ સંભળાયા, તમે મને સમજાવો. તો ઋષિ કહે છે કે મને નથી આવડતા. આ મુદ્દાની વાત યાદ રાખજો. આપણા ત્યાં એક ઋષિ યુગ છે અને પછી જે આવ્યો એ ગુરુ યુગ છે. ઋષિ પોતાની અલ્પતા સ્વીકાર કરે છે, જે નથી આવડતો એનો સ્વીકાર કરે છે કે આ મને નથી આવડતું. અને પછી જે ગુરુ યુગ આવ્યો ને એમાં ગુરુને તો બધું આવડતું જ હોય, આવડે કે ના આવડે એને તો બધું આવડતું જ હોય. શેષમ ક્રોધે ન પૂરયેત, અને કદાચ ઉત્તર ના આવડે તો ક્રોધ કરવાનો. તને શું ખબર પડે, તું કોણ પૂછનારો? આ બે માં આટલું અંતર છે. ઉપનિષદોમાં ગુરુ નથી, આચાર્ય છે. આચાર્યા એ પ્રિયમ ધનમહરિત્ય પ્રજાતંતુમાં વ્યવચ્છેદ સી. હું તમને ભલામણ કરું છું, તમે જોજો એટલો સુવર્ણ યુગ છે. 24 વર્ષની ઉંમર સુધી જે વિદ્યાર્થીને ભણાવ્યો હોય એ વિદ્યાર્થીને એનો આચાર્ય ઋષિ કહે છે, જા ઘેર જા બેટા, અને તારા પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાતંતુમાં વ્યવચ્છેદ સી,
પ્રજાના તંતુને ચાલુ રાખજે. આ યજ્ઞ છે. તું કોઈને તારા તારા ઘરમાંથી સમાજને રામ મળે, શિવાજી મળે, રાણા પ્રતાપ મળે, ગાંધી મળે, તારો ગ્રહસ્થાશ્રમ ધન્ય થઈ જાય. પ્રજાતંતુમાં વ્યવચ્છેદ સી. આખા ઉપનિષદોમાં કોઈ જગ્યાએ સાધુ થવાની વાત જ નથી. બધા ઋષિઓ જ ઋષિઓ છે. બહુ ધરાતલ ઉપરનો માર્ગ છે. અને યાન્યસ્માકમ સુચરિતાની તાન્યૈવ ત્વયોપાસ્યાની નોઈતરાણી. હે ભાઈ, તું 12 વર્ષ સુધી અમારા ત્યાં રહ્યો ગુરુકુલમાં, અમારા જે સારા આચરણો હોય એના અનુકરણ તું કરજે. નોઈતરાણી. પણ અમારી જે ભૂલો થઈ હોય, સ્ખલનો થયા હોય, ન થયા હોય પણ તને દેખાયા હોય, એનું તું અનુકરણ ના કરીશ. ઋષિ સ્વીકાર કરે છે. એક સાથે રહીએ એટલે ગુણો ઓછા ગ્રહણ કરે અને દોષો વધારે ગ્રહણ કરે. આ ઋષિ અને ઋષિની આ વિશેષતા છે. એને જે નથી આવડતું એ તરત સ્વીકાર કરે છે. આ મને નથી આવડતું તો પેલા રાજા પાસે જા, પેલા ઋષિ પાસે જા. પેલો ઋષિ કહે છે પેલા ઋષિ પાસે જા, પણ આ વિદ્યા મને નથી આવડતી. પછી ગુરુયુગ આવ્યો અને ગુરુયુગમાં તો 2 ભજન શીખ્યા, 4 ભજન શીખ્યા ને થઈ ગયા, સાક્ષાત્કારી થઈ ગયા. નથી આવડતાનો કોઈ પ્રશ્ન જ નહીં, બધું આવડે છે. અને વિદ્યા મરી ગઈ, પ્રગતિ મરી ગઈ. ઋષિએ કહ્યું કે આ પ્રશ્નોના જવાબ મારી પાસે નથી, ચાલ આપણે બંને રાજા પાસે જઈએ અને રાજાને જઈને આ પ્રશ્ન પૂછીએ. એ રાજા પાસે ગયા. રાજાએ ફરી સત્કાર કર્યો, આવો આવો આવો, પધારો, બેસો બેસો, કઈ દક્ષિણા, આપની શું સેવા કરું, હું શું આપું. આ ઋષિ કહે છે કે અમારે બીજું કઈ ના જોઈએ, પણ આ 5 પ્રશ્નોના ઉત્તર જોઈએ, આ 5 પ્રશ્નોના જવાબ જોઈએ. રાજા કહે એ નહીં મળે, આ રાજવિદ્યા છે, ક્ષત્રિયોની વિદ્યા છે. જેની પાસે આ વિદ્યા હશે એ રાજ કરશે, જેની પાસે આ વિદ્યા નહીં હોય એ રાજ નહીં કરી શકે. આ તો અમારી ક્ષત્રિયોની વિદ્યા છે. તમે ભગવદ્ ગીતામાં 4th અધ્યાય જોજો. 4th અધ્યાયમાં આ વાત લખેલી છે, ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત એવમ પરંપરા પ્રાપ્ત મિમમ રાજર્ષયો વિદુ રાજર્ષયો. અર્જુન, આવા બધી આખી રાજવિદ્યા છે એ મેં પહેલા સૂર્યને કહી, પછી એને કહી, પછી વિવસ્વાન મનુને કહી, એમ કરતા કરતા પછી રાજાઓ બધા આળસુ થયા, પ્રમાદી થયા, આ વિદ્યા ભૂલી ગયા. સકાલે નેહ મહતા યોગો નષ્ટો પરંતપ, એ પરંતપ આ યોગ નષ્ટ થયો. ક્ષત્રિયો વિદ્યા વિનાના થયા એટલે રાજપાટ ખોઈ બેઠા. હવે હું એ વિદ્યા તને ફરીથી સંભળાવું છું, જે નષ્ટ થયેલો યોગ છે હું તને ફરી સંભળાવું છું. જૈવલીએ કહ્યું ના, આ વિદ્યા નહીં મળે, તમે બીજું માગો. કઈ પેલા ઋષિ કહે છે કે અમારે બીજું કશું જોઈતું નથી, તો અમે પાછા જઈએ. અને જૈવલી કહે છે ના, પાછા ના જશો, મારા આંગણેથી આવડા મોટા ઋષિ પાછા જાય, બેસો હું તમને વિદ્યા આપું છું. રાજા ઊંચા આસને બેસે છે ને ઋષિ નીચા આસને બેસે છે, કારણ કે વિદ્યાર્થી બન્યા છે. અને પછી એક 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 પ્રશ્નોના ઉત્તરો આપે છે. 5 આહુતિઓ બતાવે છે, પહેલી આ આહુતિ, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, પછી 5મી. તમને કદાચ જિજ્ઞાસા થતી હશે કે આ શું છે, જરા બતાવો તો ખરા, પણ બતાવવાનો નથી, ઘણો વિસ્તાર છે, ઘણો સમય જોઈએ. મારે તો જે બુદ્ધાની થોડી વાત કરવાની છે ને એ જ કરવાની છે. 5મી આહુતિ છે, બસ ત્યાંથી પછી પુરુષનો આકાર શરૂ થાય. પણ એ 5મી આહુતિ પહેલા 4 આહુતિઓ છે. હું તમને એક સામાન્ય થોડીક રૂપરેખા માત્ર બતાવી દઉં. અને રૂપરેખા એવી છે કે વૃષ્ટિ છે ને, વરસાદ છે, એ ધરતીમાં આહુતિ આપે છે. સ્વાહા, ધરતી વેદી છે અને ધરતી રૂપી વેદી ઉપર વરસાદની આહુતિ પડી, એમાંથી અનાજ ઉત્પન્ન થયું. એ અનાજ છે, એ અનાજ પછી માણસો ખાવા લાગ્યા, એ બીજી આહુતિ થઈ. સ્વાહા, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, એ બીજી આહુતિ થઈ. એ જે ખાધેલું જે અન્ન છે એની પછી ત્રીજી આહુતિ થાય, પછી એની 4થી આહુતિ થાય, પછી એની 5મી આહુતિ થાય, એમાંથી પુરુષનો આકાર તૈયાર થાય.
કેટલા હજારો વર્ષ પહેલા આ વિચાર કરેલો છે. કથમ અસૌ લોકોના પૂર્યતે, બે માર્ગો જુદા ક્યાંથી પડે છે તેનું જંકશન બતાવ્યું, અહીંથી અહીં જાય છે ને પછી બે જુદા પડે છે. અને કેમ પેલો લોક ભરાઈ નથી જતો ને વેકેશન વેકેન્સી ખાલી ખાલી રહે છે, અને આ લોક કેમ ઉભરી જાય છે? સારા કામ કરનારા ઓછા છે અને નબળા કામ કરનારા વધારે છે, એટલે પેલું તો ભરેલું ને ભરેલું જ રહે છે અને આ ખાલીનું ખાલી રહે છે. હવે પ્રશ્ન આવ્યો, જે ઘરમાં રહે, સંસારમાં રહે, બાળ બચ્ચા વાળા હોય, નોકર ચાકર નોકરી કરે, ધંધો કરે, છોકરાને પરણાવે, ફલાણું બધું જે સંસારનું કામ હોય બધું કરે, અને છતાં ઘરમાં રહીને પણ એમના આત્માનું કલ્યાણ થાય એવો માર્ગ જાણો છો? જેવલી બતાવે છે કે હા, એનો માર્ગ બતાવું છું. એ ગેહે સ્થિત્વા, જે લોકો ઘરમાં રહીને ત્રણ ઉપાસનાઓ કરે, ત્રણ ઉપાસનાઓ, ઇષ્ટા પૂર્ત દત્ત મિત્યુપાસતે, જે ત્રણ પ્રકારની ઉપાસના કરે, ઘરમાં રહીને એમનો બેડો પાર, એમના આત્માનું કલ્યાણ થઈ જાય. કઈ કઈ? પહેલા ઇષ્ટ. ઇષ્ટ એટલે શું? આપણે હિન્દુ, આપણે ઇષ્ટદેવ હોય, મુસલમાનને ઇષ્ટદેવ ના હોય, ક્રિશ્ચિયનને ઇષ્ટદેવ ના હોય, કારણ કે એને એક જ દેવ છે. ઘણીવાર 60-70 વર્ષના ડોસા આવીને મને પ્રશ્ન પૂછે, મને કે મહારાજ, તમારા પ્રવચન સાંભળ્યા, બધું મહિનાથી સાંભળ્યા, બધું બરાબર છે, પણ હવે મને કહો કે મારે કયા ભગવાનને ભજવા. એટલે આ 70 વર્ષ સુધી હજુ નક્કી નથી થયું કયા ભગવાનને ભજવા. આ 70 વર્ષ સુધી કર્યું શું? કે ગુંચવાડામાં ને ગુંચવાડા, ગુંચવાડામાં ને ગુંચવાડા, 70 વર્ષ સુધી. મારા ઘણા એવા ઓળખીતા છે, 6-6 મહિને ભગવાન બદલે, 6 મહિના થાય એટલે ભગવાન બદલી નાખે. મુસલમાન બદલે છે કેમ? એની પાસે બદલવાનું નથી, એક અલ્લાહ હે. એટલે એમાં જે મક્કમતા છે, એ મક્કમતા આપણામાં છે ખરી? આપણે તો કે આ ભગવાન કે આના કરતા આહારા, એમ કે લો ત્યારે એને પકડીએ. ફરી પાછા કોઈ મારા જેવો બીજો આવે કે એ તો ઠીક હવે સમજે આપણે, એના કરતા તો આ છે ખરા, એમ કે. કોઈ એમ નથી કહેતું કે ભાઈ અમારા ભગવાન નાના છે ને બીજા ભગવાન મોટા છે, એવું કોઈ કહે છે? ગૂંચવી નાખ્યું. ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જે હને જે ગમે તે હભાખે, નરસિંહ મહેતા. આ નરસિંહ મહેતાને લખવું પડ્યું. હિન્દુ પ્રજા ગૂંચવાડામાં પડી ગઈ. મારે ત્યાં અન્નક્ષેત્ર ચાલે આશ્રમમાં, બધા ઘણા માણસો જમવા આવે, એમાં એક મોલેસલામ ગરાસિયા બેન ડોશી, 70 વર્ષની, સુરજ એનું નામ, એ જમવા આવે. પેલું શ્રીરામ જયરામ એવું બોલે બધા ધૂનમાં જમતી વખતે, પહેલા પહેલા એ ડોશી ના બોલે. મેં કહ્યું, સુરજ આ શ્રીરામ જયરામ બોલવું પડે તારે. મને કે અમારાથી ના બોલાય. નહીં બોલાય તો જમવાનું બંધ કરાવી દઈશ ખાલી ખાલી. તો કે જે કરવું હોય કરો, પણ અમારાથી ના. તો તમારાથી શું બોલાય? કે અમારાથી તો અલ્લાહ બોલાય, અલ્લાહ સિવાય અમારાથી બોલાય. 70 વર્ષની અભણ ડોશી પેટનો ખાડો ભરી નથી શકતી, એટલે પેટ ભરવા આવે છે, પણ એના પોતાના ઈશ્વરમાં મક્કમ છે, દ્રઢ છે. અને અમારે, અમારી સ્થિતિ એવી છે, મારા એક ઓળખીતા સજ્જન છે, એ જ્યારે પણ યાત્રા કરવા જાય તો ગજવામાં 3-4 પ્રકારની ડબ્બીઓ રાખે. જ્યાં જેવું ટીલું કરવા લાગે એવું કરી લે, પીળું કરવાનું હોય તો પીળું કરે, લાલ કરવાનું હોય તો લાલ કરે, જ્યાં જેવી જરૂર પડે એવું કરી લે. મેં કહ્યું, આવું કેમ કરો છો? મને કે સગવડ મળે એટલા માટે. અરે મેં કહ્યું, સગવડ મળે પણ તમારા, તમારી અંદર કોઈ મક્કમતા છે કે નહીં? મને કે સગવડ એ જ મક્કમતા. આ બધા આપણે શું, આમાં કોઈ કામના નથી, આપણે તો 2 દિવસ રહેવું છે. એટલે એ એમને પીળું ગમતું હોય તો આપણે પીળું કરવું, ને એમને લાલ ગમતું હોય તો લાલ, ઊભું ગમતું હોય તો ઊભું કરવું, ને આડું ગમતું હોય તો. પ્રજા કેમ ગૂંચવાઈ ગઈ? મુસ્લિમ પ્રજા કેમ ગૂંચવાઈ નહીં? તમને ખબર છે કેમ ના ગૂંચવાઈ? હજરત મોહમ્મદ પેગંબર છે ને, એ અભણ માણસ હતા, પણ એને એટલો મજબૂત ધર્મને બાંધી દીધો કે એને 4 મહાપાપ બતાવ્યા, યાદ રાખવા જેવા છે. એણે કહ્યું કે મહાપાપી કોણ? કે જે બે અલ્લાહ માને એ મહાપાપી, જે બે અલ્લાહ કે એ મહાપાપી.
કો બીજા અલ્લાહની જગ્યા રહી ખરી? પછી બીજા નંબરે મહાપાપી કોણ? કે અલ્લાહની બરાબરી માણસને માન આપે એ મહાપાપી. સિજદો જે દંડવત કરવાનો એ ભગવાનને જ કરવાનો, પણ જો એ એ સિજદો એ દંડવત જો તમે માણસને કરો તો તમે મહાપાપી. એટલે એને આમ સલામ કરવાની, ગોથી દીધો. વ્યક્તિ પૂજા ના થાય, એ તો વ્યક્તિ પૂજા થઈ જશે. બીજામાં ગોઠવી દીધું, ત્રીજામાં ગોઠવી દીધું. મોહમ્મદ પેગંબર પછી કોઈ નવા પેગંબરને માને એ મહાપાપી, અને કુરાન સિવાય બીજા ગ્રંથને ધર્મગ્રંથ માને એ મહાપાપી. આખો ઇસ્લામ એ થઈ ગયો. એનું એક સારું પરિણામ આવ્યું કે આ પ્રજા બહુ શક્તિશાળી બની, પણ એક ભૂંડું પરિણામ આવ્યું, બહુ જનૂની બની, બહુ જનૂની, જરાય સહન ના કરી શકે. મારો મારો સલમાન રુશ્દીને મારી નાખો, ફલાણાને મારી નાખો, ફલાણાને મારી, કેટલા માણસોને મારી નાખ્યા લોકો. આપ એ આ છેડે છે ને આપણે બીજા છેડે છે. આપણે બીજા છેડે ક્યાં છીએ કે આયે ભગવાન ને આયે ભગવાન ને આયે ભગવાન ને આયે ભગવાન, બધાય ભગવાન. હું તમને શું વાત કરું, ભારતમાં અત્યારે 900 જીવતા ભગવાનો છે. 900 એટલે આ ઉપનિષદને કહેવું પડ્યું, તારે તારા ઈષ્ટદેવને પકડીને રહેવાનું છે. ઈષ્ટદેવ શું છે? એક બ્રહ્મ, એક પરમેશ્વર. પણ એક પરમેશ્વરના આપણે રૂચિપૂર્વકના નામ રૂપ રાખ્યા. એ જ શિવ છે, એ જ વિષ્ણુ છે, એ જ અંબાજી છે, એ જ મહાકાળી છે. એક જ તત્વ છે, બે નથી. પરમ તત્વ એક જ છે. પણ આ જે રૂપ જુદા જુદા થયા, એ શું થયું? એને સાડી પહેરાવી એટલે એ તત્વ માતા બની ગયું, એને જામો પહેરાવ્યો એટલે તત્વ પુરુષ બની ગયું. એટલે આપણે પ્રાર્થનામાં કહીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તું માતા છે ને તું જ પિતા છે, તારાથી બીજું જુદું કંઈ જ નથી. હું તમને એક ખાસ વાત કહું છું, જે દિવસે તમને એક બ્રહ્મમાં નિષ્ઠા થશે, એક પરમેશ્વરમાં નિષ્ઠા થશે, કોઈની સાથે વિરોધ નહીં રહે. પછી બધા દેવ એનું એનું રૂપ છે. અહીંયા પગે લાગો તો એ છે, પણે પગે લાગો તો એ છે, અને પણે પગે લાગો તો એ છે. શું કામ ભેદ કરો છો? ભેદ છે જ નહીં, એકમાં ભેદ ના હોય. પણ તમારું મન આમાં રાચતું હોય તો એ કરો, પણ એને બરાબર પકડો, બીજાનો વિરોધ ન કરો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખેલું છે કે મારા અનુયાયીઓએ રસ્તામાં જતા કોઈ મંદિર આવે તો એને પગે લાગવું, મંદિરનું આપ ઉપેક્ષા કરીને ના જવું, કોઈ મહાદેવનું આવે ફલાણું આવે તો એને પગે લાગવું. એટલે જ નહીં, પણ મારા અનુયાયીઓમાં બ્રાહ્મણો હોય એને રુદ્રાક્ષની માળા પહેરવી અને એને ભસ્મ લગાવવી અને શ્રાવણ મહિનામાં બિલીપત્ર ચડાવવા. આ ઉદારતા, આ વિશાળતા છે, બહુ મોટી વિશાળતા છે. એટલે પેલો ઋષિ કહે છે, ઈષ્ટા પૂર્ત દત્ત મિત્યુપાસતે. એક તમારો પરમાત્મા, એ તો એનું નામ રૂપ જુદું, ભલે તમે શિવ કહો કે વિષ્ણુ કહો. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંત તો હેમનું હેમ હોય. કોઈએ કાનના દાગીના બનાવ્યા, કોઈએ ગળાના બનાવ્યા, કોઈએ પગના બનાવ્યા, કોઈએ હાથના બનાવ્યા. એટલે આને કંકણ કહેવાય, આને હાર કહેવાય. પણ સોનું જો ગાળી નાખો તો સોનું તો પછી એકનું એક છે. સોનું કઈ જુદું, આ તો ઘાટ ઘડિયા પછી. હવે આપણે લડા લડ કરીએ કે આ કંકણ જ સાચું સોનું છે, ને પેલો કે હાર જ સાચું સોનું છે, ને પેલો કે બેસ બેસ હવે આ કાનના કુંડળ છે એ જ સાચું સોનું છે, તો એ અજ્ઞાની છે, તો એ મૂરખ છે. એટલે પેલો ઋષિ કહે છે, તમારા ઈષ્ટદેવને પકડો, મક્કમથી પકડો, વિચલિત ના થાઓ. નહીં નહીં, 6-6 મહિને 12-12 મહિને વિચલિત થયા કરો તો એકે ધત વિનાના રહી જશો, એકે ઠેકાણા વિનાના રહી જશો. મહારાજ કથા કરે અને પેલી ભરવાડ બાઈ છે ને, એ દૂધ આપવા આવે. નદીમાં પૂર આવેલું, અને પૂર આવેલું તો એને મહારાજને કે આજ તો હવે નહીં આવે, બહુ પૂર આવેલું છે. બાઈ તો પહોંચી, પહોંચી કહે, કેવી રીતે આવી? કોઈ ના વાય તો શું હતું? કે ના, કેમ તમે નથી કથામાં કહેતા કે રામ નામના પથરાતરે, હે પેલો સેતુ બંધ બાંધેલો ને, રામ નામના પથરાતરે તો મેં તો જય શ્રી રામ કરીને પગ મૂક્યો તો આવી ગયા. એમ કે હા, મહારાજને વિચાર થયો કે મારી કથાથી આ સ્ત્રી છે
એ તરતી તરતી આવી ગઈ, લાવીને હું એ તપાસ કરું કે મારું શું થાય છે એમ. એટલે એ નદી ઉપર પહોંચ્યા, અને નદી ઉપર પહોંચ્યા પંડિતોને શંકાઓ બહુ હોય, ભરવાડ તો ભગવાનને મળે, હે ભગવાન તો ભરવાડને મળે, કારણ કે એની મક્કમતા હોય. એટલે પેલી ભરવાડનભાઈ હતી, ઘણો બતાવું તમને જુઓ ને, હે શ્રી રામ કરીને પગ મૂક્યો, સડસડાટ ચાલવા લાગી, જોતા જ રહી ગયા કેમ કે. અને પછી એમણે આમ પોતડી ઊંચી કરી અને પગ મૂકતા વિચાર કર્યો કે હાડું રામ કહું કે કૃષ્ણ કહું કે કયો મંત્ર બોલું, ને ઘણા મંત્રો, ને ડૂબી ગયા, પડ્યા અંદર, ડૂબ્યા. પેલી તરી ગઈ, મક્કમતા, દ્રઢતા, નિષ્ઠા, એટલે સાચી પાછી, ખોટી નિષ્ઠા નહીં, એ તરી જતી હોય છે. અને ઉપનિષદ કહે છે તમે સંસાર મારો, તમારા ઘર મારો, એક એક રૂપને પકડો જે તમને ગમતું હોય, બાળકૃષ્ણ ગમતા હોય, રાધાકૃષ્ણ ગમતા હોય, રામ ગમતા હોય, શિવ ગમતા હોય, જે ગમતા હોય, માતાજી ગમતા હોય, એને પણ પકડો. પણ હું તો ઘણી વાર લોકોના ઘરમાં જેવું જાણે મ્યુઝિયમ ભર્યું હોય એટલા બધા ફોટો, આ તો સંગ્રહાલય છે. એક ભાઈએ તો મને અડધા રૂમમાં બધા ફોટા મૂકેલા, અને એનું એક કારણ એ કે અમે બધા જેટલા આવીએ ને એટલા ફોટા આપી આપીને જઈએ, તો એ મૂકે રાખે પાછા, મારો આપેલો મૂકે, એનો આપેલો મૂકે, એનો આપેલો મૂકે, એનો આપેલો મૂકે, એ બધું મ્યુઝિયમ થઈ ગયેલું. અરે મેં કહ્યું આટલા બધા ભગવાન છે એમાં તારો ભગવાન કયો? મને કે મહારાજ તમે કોઈ. તો મેં કહ્યું હું કહું તને, તારો ભગવાન આમાંથી એક કે નથી, તારો ભગવાન તારા પાટલું ના પાછલા ગજવામાં છે. મેં કે એ, મેં કે ગ્રીન કાર્ડ, તારું જે ગ્રીન કાર્ડ એને વચ્ચે મૂક, તું અહીંયા આવ્યો ત્યારે કોડીનો હતો, અને આ ગ્રીન કાર્ડ ના જોડે હવે તું પાછો દેશમાં જાય એટલે કન્યાઓની લાઈન લાગે, ને સોનાના ઢગલા કરનારાની લાઈન લાગે આ ગ્રીન કાર્ડ ને, આ ખરો ભગવાન તારો આ જ. જરા વાતને સમજજો. તેથી શું થશે કે તમારું મન દુર્બળ થઈ જશે, તમારી ભક્તિમાં તેજ નહીં રહે, તમારું મન દુર્બળ થઈ જશે. એટલે ભગવદ્ ગીતામાં વારંવાર કહે છે એક ભક્તિ વિશિષ્યતે, એક એક શબ્દ ઉપર વારંવાર ભાર મૂક્યો છે. એકનો અર્થ એવો નથી કે બીજાનો દ્રોહ કરીએ, બીજાનો વિરોધ કરીએ એમ નહીં. તમે મને ગમે ત્યાં લઈ જાઓ, હું બધે હાથ જોડીશ. મહાવીર સ્વામી હોય તો હાથ જોડવાના, બુદ્ધ ભગવાન હોય તો હાથ જોડવાના, રામદેવ પીર હોય તો હાથ જોડવાના. કારણ શું છે? એકમ સદ વિપ્રા બહુધા વદંતી, ઉપનિષદે કહ્યું પરમ તત્વ એક જ છે. આ તો એના ઉપરના આકાર આપણા ઘડેલા છે, અંદરનું તત્વ તો એક જ છે. કોઈ ઓશિકું છે એનો ગ્લેબ છે, લાલ હોય કોઈનો, કાળો હોય કોઈનો, પીળો હોય કોઈનો, ફલાણો, પણ એ ગ્લેબ કાઢી નાખો તો અંદરનું રૂ તો ધોળું જ છે. અંદરના રૂમાં કોઈ ભેદ નથી, તો ઉપરના ગ્લેબમાં ભેદ છે. જ્યાં સુધી તમે ગ્લેબ સુધી જ અટકી જશો તો ઝઘડા કરવાના, તમે એવા ઝઘડા કરવાના, એકબીજાનો પ્રસાદ ના લે, એકબીજાનું નામ ના બોલે, ચૂપ થઈ જાય, મોઢું બંધ કરી દે. એટલે આ એકનું એક જ છે, શા માટે ભેદ કરો છો? અને આ ભેદમાં ને ભેદમાં હિન્દુ પ્રજા મરી ગઈ. મરી ગઈ કે ના મરી ગઈ? પેલો એક અલ્લાહ બોલો, આખી દુનિયામાં ગમે ત્યાં જાઓ એક અલ્લાહ, એને તમે નહીં પહોંચી શકો, કારણ કે તમે તો કેટલા ભેદ કરીને બેઠા, અને એને સાચા માની બેઠા છો. એ તો ઉપરના ભેદ છે, અંદરમાં તો એક જ છે. જરા નીચે ડૂબકી લગાવો, મોડાણમાં જાઓ, છીછરા પાણીમાં ક્યાં સુધી રહેશો? એટલે ઉપનિષદ કહે છે જો ભાઈ, જે લોકો ઘરમાં રહે છે પણ એક ઈષ્ટદેવને પકડીને રહે છે, પગે બધાને લાગવાનું, કોઈનો દ્રોહ નહીં કરવાનો, અને એને જ, એની સાથે જો તમે મક્કમતા રાખો તો એ તમારી સાથે મક્કમતા રાખશે, એ તમારો હાથ પકડશે, તમને રસ્તો બતાવશે, તમને બચાવશે, જિંદગીના અનુભવો ઉપરથી તમને ખ્યાલ આવશે. ચક 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 ચક, પિત્તળ હોય ને પોલિશ કરેલું ને તમને સોનું લાગતું હશે, ને એ સોનું પકડવા તમે જશો તો હાથ પકડીને પાછો ખેંચી લેશે, ના જાય પિત્તળ છે. તમે